હાય ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તમે બધા રમત રમવા જાઓ છો? એટલે કે તમે ગેમ રમો છો? બધા રમો છો અને તમને ખૂબ મજા આવે છે ગેમ રમવામાં? હા, જ્યારે આપણે સ્કૂલે પણ ગાર્ડનમાં રમવા જઈએ છીએ ત્યારે તમે બધા કેટલી મસ્તી કરો છો, હે ને? તમને રમવાનું ખૂબ ગમે છે ને? હા ફ્રેન્ડ્સ, રમત એ આપણા બાળપણથી જ, એટલે આપણે જ્યારે નાના હોઈએ છીએ ત્યારથી જ આપણી સાથે આ રમત એ જોડાયેલી હોય છે. અને આ રમતો એ વિવિધ પ્રકારની હોય છે, જેમાં ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ એનો સમાવેશ થાય છે. ઇન્ડોર ગેમ એટલે કે જે આપણે ઘરમાં બેસીને રમી શકતા હોય તેવી ગેમ, બરાબર. અને આઉટડોર ગેમ એટલે કે આપણે ઘરની બહાર જે ગેમ રમી શકતા હોય તે ગેમ. તો ફ્રેન્ડ્સ, અહીંયા હું તમને કેટલીક રમતોના ચિત્ર બતાવું છું, તો તમારે એ ચિત્ર ઓળખવાના છે અને કહેવાનું છે કે આ ગેમ એ કઈ છે અને એ ગેમ ઇન્ડોર ગેમ છે કે આઉટડોર ગેમ છે, એ તમારે મને કહેવાનું છે. કહેશો ને? ઓકે, ચાલો હું તમને પિક્ચર બતાવું છું. બાર મિત્રો, આ કઈ ગેમ છે? આ ગેમનું નામ શું છે? કોણ કહેશે? બોલો. હા, આ ગેમનું નામ એ ક્રિકેટ છે. અને ફ્રેન્ડ્સ, આ ગેમ એ ક્યાં રમવામાં આવે છે? એટલે કે આ કઈ ગેમ છે? ઇન્ડોર ગેમ છે કે આઉટડોર ગેમ છે? કોણ કહેશે? બરાબર, આ ગેમ એ આઉટડોર ગેમ છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ બીજી કઈ ગેમ છે? કોણ કહેશે? બોલો. બરાબર, આ ચેસ છે. અને તે કઈ ગેમ છે? આઉટડોર કે ઇન્ડોર? હા, તે ઇન્ડોર ગેમ છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ કઈ ગેમ છે? કોણ કહેશે? એનું નામ શું છે? બરાબર, તે કેરમની ગેમ છે, બરાબર ને? અને તે ક્યાં રમવામાં આવે છે? ઇન્ડોર કે આઉટડોર? હા, તે ઇન્ડોર ગેમ છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ કઈ ગેમ છે? કોણ કહેશે? હા, આ લંગડીની ગેમ છે. અને તે ક્યાં રમવામાં આવે છે, એટલે કે તે આઉટડોર ગેમ છે કે ઇન્ડોર છે? હા, તે આઉટડોર ગેમ છે. ફ્રેન્ડ્સ, આમ અલગ અલગ ગેમ હોય છે. તો બાળ મિત્રો, તમે બધા કઈ કઈ ગેમ રમો છો? બોલો બધા, કઈ કઈ ગેમ તમે ઘરે પણ રમો છો? હા, બરાબર. ફ્રેન્ડ્સ, તમે બધા જુદી જુદી રમતો રમતા હશો, બરાબર ને? જેમાંથી આપણે શેરીમાં, મહોલ્લામાં કે સોસાયટીમાં તમે સંતા કુકડી, સાતોડિયું, લંગડી, ગિલ્લી દંડા વગેરે રમતો રમતા હશે. જ્યારે તમને શાળામાં કબડ્ડી, ખોખો, વોલીબોલ, બાસ્કેટબોલ, ક્રિકેટ એવી બધી ગેમ રમાડવામાં આવે છે. અને આપણે ઘરમાં બેસીને સાપસીડી, કેરમ અને ચેસ જેવી રમતો રમીએ છીએ, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ એક એવી જ એક ગેમ છે, એક રમત છે, જેના વિશે આજે આપણે પાઠ શીખવાના છે, જેનું નામ છે પાઠ 10, કબડ્ડી કબડ્ડી કબડ્ડી. તો ફ્રેન્ડ્સ, ચાલો આજે આપણે આ કબડ્ડીની જે રમત છે તેના વિશે પાઠ સમજીએ. કબડ્ડી કબડ્ડી કબડ્ડી, આઉટ આઉટ આઉટ, એક બાજુ બધી છોકરીઓ મોટેથી બૂમો પાડે છે. કબડ્ડી કબડ્ડી કબડ્ડી, અહીંથી પકડો. કબડ્ડી કબડ્ડી, પગ પગ પગ, પગથી પકડો, એનો પગ પકડો. કબડ્ડી કબડ્ડી, વસુધા તું અહીં આવ, તેને તું અહીંથી પકડ. અરે જો સુશીલા, તેનો હાથ રેખાને અડે નહીં, તેનો હાથ પકડ. કબડ્ડી કબડ્ડી, ઓ તેણે અડી લીધું, તેણે અડી લીધું. આઉટ આઉટ આઉટ, બધા આઉટ, હો હો હો, તમારી ટુકડીના બધા આઉટ. ફ્રેન્ડ્સ, આ છોકરીઓ શું કરી રહી છે? આઉટ 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 એમ બૂમ પાડી રહી છે. આના પરથી આપણને શું ખ્યાલ આવે છે તે લોકો શું કરી રહ્યા છે?
બરાબર, એ લોકો ગેમ રમી રહ્યા છે, બરાબર ને, કે રમત રમે છે. તો કોઈને ખબર પડી કે આ જે છોકરીઓ છે એ કઈ ગેમ રમી રહી છે? પડી ગઈ? બોલો બોલો. હા, કબડ્ડી, કબડ્ડી, બરાબર ને, એટલે કે કબડ્ડીની ગેમ રમી રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે આ કબડ્ડીના બીજા ઘણા બધા નામો છે. કોને આવડે છે બોલો કે કબડ્ડીના બીજા કયા નામ છે? કોણ કહેશે? બોલો બોલો. હા, ચેડ્ડુ કુડ્ડુ, તો કિટ કિટ, હુટ્ટુ ટુટુ, હડ્ડુ ડુડુ, બરાબર ને. આ કબડ્ડીના ઘણા બધા નામ છે જેને અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ નામથી બોલાવવામાં આવે છે. જ્યારે શ્યામલાને છોકરીઓ ઘેરી વળી અને પકડી લીધી, બધાએ વિચાર્યું તે આઉટ થઈ ગઈ. કોઈકે તેના પગ પકડ્યા, કોઈકે તેના હાથ પકડ્યા, જ્યારે એક છોકરીએ તેની કમરથી પકડી. પરંતુ શ્યામલા હાર માનવાવાળી ન હતી. તેણે વધુ તાકાત લગાવી પોતાની જાતને ખેંચી અને મેદાનની મધ્યમાં રહેલી રેખાને અડવામાં સફળ રહી. જ્યારે શ્યામલા રેખાને અડી, ત્યારે સામેની ટુકડીની બધી છોકરીઓ તેને પકડી લીધી, તેથી તેઓ બધી આઉટ થઈ ગઈ. પરંતુ રોઝીએ દલીલ કરી કે શ્યામલાએ વચ્ચે શ્વાસ લીધો એટલે ટુકડી આઉટ ગણાય નહીં. શ્યામલાએ કહ્યું તે સાચું નથી. તેણે કહ્યું કે જો તેણે શ્વાસ લીધો હતો તો કેમ છોકરીઓએ તેને પકડી રાખી? ત્યાં મોટી દલીલ ચાલી. અંતમાં શ્યામલાની વાત માનવામાં આવી. કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડી હોય છે? કોઈને ખબર છે? ફ્રેન્ડ્સ, કબડ્ડીની એક ટીમમાં 12 ખેલાડીઓ હોય છે અને રમતમાં એક સાથે 7 ખેલાડીઓ રમે છે. ફ્રેન્ડ્સ, જ્યારે શ્યામલા મધ્ય રેખાને અડી ત્યારે કેટલા ખેલાડીઓ આઉટ થયા હતા? હા, શ્યામલા મધ્ય રેખાને અડી ત્યારે સામેની ટીમના બધા જ ખેલાડીઓ આઉટ થયા હતા. ફ્રેન્ડ્સ, તમે પણ કોઈ વખત કોઈ રમત રમતા હોય અને તેમાં તમારી સામેવાળા પક્ષ વાળા સાથે કેટલીક વખત ઝઘડો પણ થઈ જતો હશે, બરાબર ને, વિવાદ થતો હશે, તો ત્યારે તમે શું કરો છો? કોણ કહેશે મને? બોલો. હા, તો ત્યારે તમે શું કરતા હશો? પહેલાં તમે તમારી દલીલ કરતા હશો કે આમ કર્યું, તેમ કર્યું, બરાબર ને. પછી સામેવાળા વ્યક્તિઓ પણ એ લોકોની દલીલો કરતા હશે, બરાબર ને. આમ બંનેની વચ્ચેની દલીલમાં થોડોક ઉગ્ર વિવાદ થઈ જાય છે, એટલે કે ખૂબ મોટો વિવાદ થઈ જાય છે, મોટો ઝઘડો થઈ જાય છે. તો ત્યારે તમે શું કરો છો? હા, તમારા ઘરના વડીલો પાસે જાઓ છો અને તેમની પાસેથી સાચો ન્યાય મેળવો છો. તમે બંને પક્ષના લોકો ત્યારે તેમની સામે દલીલ કરે છે અને પછી તમારા વડીલ લોકો જે હોય તે તમને સાચો ન્યાય આપે છે, બરાબર ને. ફ્રેન્ડ્સ, આ કબડ્ડીની રમતમાં ખેંચતાર થાય, કોઈને પકડાય, કેટલીક બૂમો પણ પડે, બરાબર ને. અને આ ગેમ એક બહાદુરીની ગેમ છે અને તેની અંદર ઘણા બધા નિયમો પણ હોય છે. ફ્રેન્ડ્સ, હું તમને એમ પૂછું કે જે કબડ્ડીમાં દાવ લેવા માટે જાય છે તે શું કરે છે, એટલે કે તે સતત શું બોલ્યા કરે છે? કોઈને ખબર છે? હા, તે સતત શ્વાસ રોકીને કબડ્ડી, કબડ્ડી, કબડ્ડી એવું બોલ્યા કરે છે. જે દાવ લેનાર છે, જે સામેની ટીમમાં પકડવા માટે જાય છે, એ વ્યક્તિ જ્યાં પોતાના ભાગમાં આવે ત્યાં સુધી તેણે સતત શ્વાસ રોકીને કબડ્ડી, કબડ્ડી, કબડ્ડી એવું બોલ્યા કરવું પડે છે. ફ્રેન્ડ્સ, તમે જ્યારે કોઈ વખત કબડ્ડીની રમત રમો તો તમારે પણ ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. તમારે તમારા આખા શરીરનો ઉપયોગ કરવાનો હોય છે અને સાથે સાથે તમારે તમારા મગજનો પણ ઉપયોગ કરવાનો હોય છે. જ્યારે એ બાજુ ધ્યાન આપવાનું હોય છે અને તમે જ્યારે જો દાવ લેતા હો તો જ્યારે તમે સામેની ટીમમાં જાઓ તો ત્યારે તમે એક રેખાને અડો છો, તો એ રેખાને અડતા અડતા એ ટીમની કોઈ વ્યક્તિ તમને પકડી ન લે તેનું પણ તમારે ધ્યાન રાખવાનું હોય છે. તો જોયું ને ફ્રેન્ડ્સ, કેટલી બધી બાબતો આ ગેમમાં યાદ રાખવાની છે, જોયું ને.
ફ્રેન્ડ્સ, આ કબડ્ડીમાં આઉટ થવું એટલે શું? કેવી કેવી રીતે આઉટ થવાય છે? કોણ કહેશે? બોલો. હા ફ્રેન્ડ્સ, કબડ્ડીમાં ઘણી બધી રીતે આઉટ થવાય છે. જેમ કે જ્યારે કોઈ ખેલાડી સામેની ટીમમાં કબડ્ડી કબડ્ડી બોલતો જાય છે ત્યારે સામેની ટીમની દોરેલી રેખાને અડકે નહીં તો તે આઉટ ગણાય છે. અને વળી તે પોતાના ભાગમાં પરત આવે ત્યાં સુધી કબડ્ડી કબડ્ડી બોલતા શ્વાસ રોકી રાખવાનો હોય છે. આમ કરવામાં ચૂક થાય અને શ્વાસ છૂટી જાય તો પણ તે ખેલાડી આઉટ ગણાય છે. અને બીજું એ પણ કે જે સામેની ટીમના ખેલાડીઓ તેને પકડી લે અને વચ્ચેની મધ્યરેખાને અડકવા ન દે તો આ સ્થિતિમાં તેને આઉટ આપવામાં આવે છે. જ્યારે બીજા પક્ષનો ખેલાડી કબડ્ડી કબડ્ડી બોલતો જાય છે અને આ પક્ષના કોઈ ખેલાડી અથવા વધુ ખેલાડીઓને અડીને પોતાના ભાગમાં પાછો ફરે તો સ્પર્શ થયેલ ખેલાડીઓ આઉટ ગણાય છે. આમ ફ્રેન્ડ્સ, કબડ્ડીમાં ઘણી બધી રીતે આઉટ થવાના ચાન્સ રહેલા હોય છે. તો બાર મિત્રો, અહીંયા આ પાઠ 10 કબડ્ડી 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 એ અહીંયા આપણો પાઠ અધૂરો રહી જાય છે. એટલે કે આમાં હજુ થોડી માહિતી મેળવવાની બાકી છે, જે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. ઓકે, બાય, ટેક કેર.